હલો, નમસ્કાર. તો આજનો વિષય છે રિલેશનશિપ, સંબંધો. સંબંધો કેવા હોવા જોઈએ, સારા સંબંધ કોને કહેવાય, કયા કયા પ્રકારના સંબંધો છે. આ સંબંધોને લઈને આપણા મનમાં બહુ બધી વાતો હોય છે અને ઘણા બધા કન્ફ્યુઝન પણ હોય છે. તો આજે આપણે થોડી વાત કરીશું ઇન્ટરપર્સનલ રિલેશનશિપ, જેને કહેવાય આંતરિક સંબંધો. તો સૌથી પહેલાં મારે એ કહેવાનું કે આ ઇન્ટરપર્સનલ રિલેશનશિપ એટલે શું. આપણે એવું માનતા હોય છે કે આપણા જે નજીકના ક્લોઝ સર્કલ છે તે લોકો ઇન્ટરપર્સનલ રિલેશનશિપમાં આવે, જેમ કે બ્લડ રિલેશન છે, આપણા પરિવારજન, ક્લોઝ ફ્રેન્ડ છે, આ લોકોને આપણે ઇન્ટરપર્સનલ રિલેશનશિપ ગણીએ. પણ હકીકતમાં તમે જોવા જાઓ તો તમે જે પોતે છો અને તમારી સાથે જે પણ કોઈક બીજો વ્યક્તિ જોડાયો છે, જે પણ કોઈ બીજા વ્યક્તિ સાથેના સંબંધ છે, આ બધા જ સંબંધો ઇન્ટરપર્સનલ રિલેશનશિપ, જેમ કે જેને કહેવાય આંતરિક સંબંધોમાં આવે છે. હું અથવા મારો કોઈ ફ્રેન્ડ, અથવા મારી સાથે કોઈ કામ કરતો કોઈ કલીગ, અથવા મારા ઘરે કોઈ કામ કરતો કોઈ કર્મચારી, અથવા મારા ઉપર પણ જે કોઈ હોય તે પણ વ્યક્તિ, આ બધા મારા સાથેના બીજા લોકોના જે પણ સંબંધ છે એ આખા સર્કલને આપણે ઇન્ટરપર્સનલ રિલેશનશિપ કહેવાય. કયા કયા પ્રકારના અને કેવા રિલેશનશિપ હોવા જોઈએ, જનરલી જોવા મળ્યું હોય છે કે, અને એક જે રિસર્ચ છે એ રિસર્ચના પ્રમાણે સાયકોલોજીકલ જે સર્વે થયો છે એમાં ત્રણ પ્રકારના મુખ્ય સંબંધો હોય છે. એક જેને કહેવાય છે કે સેલ્ફિશ રિલેશન, જેને કહેવાય જરૂરિયાતના સંબંધો અથવા મર્યાદિત. બીજા કહેવાય છે ગમે તેવા, ગમતા, લાઇક, જેને કહેવાય મને આ ગમે છે આ વ્યક્તિ સાથે રહેવું, એને કહેવાય લાઇક રિલેશનશિપ. અને ત્રીજા છે એ સેલ્ફલેસ, કે નિસ્વાર્થ જેને કહીએ. તો આ ત્રણ રિલેશનશિપ કયા પ્રકારના હોય છે તેના પર આજે ખાસ વાત કરીશું, અને આવતા એપિસોડમાં સારા સંબંધો કેવી રીતના આપણે જાળવી રાખીએ તેના પર વાત કરીશું. તો આ ત્રણ પ્રકારના, જે પહેલો જે તમને વાત કરી સ્વાર્થના, એટલે સ્વાર્થ એ નેગેટિવ શબ્દ આમ તો લાગે છે કે સેલ્ફિશ એક નેગેટિવ, પણ એવું નથી. કે જે સંબંધમાં આપણે જરૂરિયાત છે અને એની મર્યાદા છે, તમને જેમ કે એક્ઝામ્પલ છે કે આપણે કોઈક દુકાનમાં સામાન લેવા માટે ગયા અને એમની સાથે થોડી વાતચીત કરી, બાર્ગેન કરી, અને આપણે જરૂરિયાત પૂરતી હોતું તે રીતના આપણે એમની સાથે વાત કરીને આપણું કામ પતાવ્યું, તો એક સંબંધ થયો. મારી સાથે કોઈ વ્યક્તિ કામ કરે છે અથવા મારા નીચે કામ કરતો, મને એમની જરૂર છે એ કામ માટે, તો એ છે આપણે જરૂરિયાતના સંબંધો. બીજા છે કે ગમે છે, કોઈ વ્યક્તિ સાથે તમારા બ્લડ રિલેશન હોય કે ના હોય, કે કોઈ દૂરના હોય કે નજીકના હોય, પણ એની સાથે રહેવું ગમે છે. એટલે કોઈ એક્સપેક્ટેશન ના હોય પણ આપણે ગમે એમની સાથે રહેવું, તો એ કહેવાય આપણે લાઇક રિલેશનશિપ. અને ત્રીજું જે છે સેલ્ફલેસ, જેને કહેવાય નિસ્વાર્થ, કે જે રિલેશનશિપમાં એમની સાથે કોઈ પણ પ્રકારની એક્સપેક્ટેશન ના હોય પણ આપણે એમની સાથે રિલેશનશિપ રાખીએ, કોઈ પણ જાતના એક્સપેક્ટેશન વગર, કોઈ પણ જાતનું આપણે એમની પાસે કંઈ અપેક્ષા નહીં રાખીએ. હવે નિસ્વાર્થ રિલેશનશિપ ખાલી બ્લડ રિલેશનશિપ સાથે હોય છે એવું નથી હોતું. તમે જે વ્યક્તિ સાથે સંબંધ રાખો છો અને એમની પાસેથી વળતરમાં કોઈ અપેક્ષા નથી રાખતા, એ સંબંધ પણ તમારા નિસ્વાર્થ હોઈ શકે. એ ભલે તમારો ફેમિલી મેમ્બર હોય કે ના હોય, અથવા તમારી સાથે કોઈ કામ કરતો કર્મચારી હોય. કેટલી બધી વાર લોકો એવું સમજતા હોય કે મા બાપના રિલેશનશિપ છે, હસબન્ડ વાઈફના છે, ફ્રેન્ડ્સ છે, ભાઈ બહેન છે, આ બધા નિસ્વાર્થ રહેશું. પણ ઘણી બધી વાર એવું હોય છે કે જે ખાસ બ્લડ રિલેશનશિપ પણ નિસ્વાર્થ નથી હોતા, પણ એમાં પણ એક સ્વાર્થ હોય છે. એટલે આ તમે, અથવા તેના અંદર ખાલી એવું હોય કે આપણે ગમે છે તો એ ગમતા રિલેશનશિપ. હવે આ બધા રિલેશનશિપ અલગ 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 રીતના હોય છે, પણ તમે એ સંબંધને કેવી રીતના માની શકો, એના તમે કેવી રીતના સારી રીતના રહી શકો, અને એ સંબંધ તમે કેવી રીતના સારો અને સુમેળ રાખી શકો જેના લીધે તમારું માનસિક સ્વાસ્થ્ય પણ સારું રહે અને તમે હેપી રહો. સો દરેક ઇન્ટરપર્સનલ રિલેશનશિપમાં હેપી રહેવું બહુ જરૂરી છે, ખુશ રહેવું બહુ જરૂરી. તો આપણે આગલા એપિસોડમાં, આવતા એપિસોડમાં વાત કરીશું કે આ સંબંધો કેવી રીતના આપણે મેન્ટેન કરીએ. તો આજે આપણે વાત કરીએ ત્રણ પ્રકારના ખાસ રિલેશનશિપ, નિસ્વાર્થ, ગમતા સંબંધો અને સ્વાર્થ, જેને કહેવાય જરૂરિયાતના સંબંધો. નમસ્કાર.